બેક તો રામ જન્મભૂમિ વિવાદનો અહીંયા હવે અંત આવી ગયો છે. ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે ત્યારે વાત કરવામાં આવે. અલગ અલગ નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી ત્યારે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ શું પ્રતિક્રિયા આપી આવો સંભળાવીએ. આઝાદી પહેલા એટલે 1528 થી આ બાબત અયોધ્યા, અયોધ્યામાં ભગવાન રામ, ભગવાન રામનો જન્મ, રામ જન્મભૂમિ, આખો ઇતિહાસ 2019માં નામદાર સુપ્રીમ કોર્ટ 5-0 જેમાં મુખ્ય ન્યાયમૂર્તિ પણ સામેલ હોય એવો ઐતિહાસિક ચુકાદો આજનો દિવસ એ ભારતવર્ષની જનતા માટે સુવર્ણ દિવસ છે. હું આ ચુકાદાને ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી, ગુજરાતની જનતા વતી આવકારું છું. દેશની જનતાની આસ્થા, શ્રદ્ધા અને તમામ તથ્યો એના આધાર પર ભગવાન રામનું મંદિર અયોધ્યામાં નિર્માણ થાય એ ભાવ, એ તથ્યો અને પુરાતત્વ જે કાંઈ એમની સાથે પૂરક બાબતો જોડાયેલી છે, પૂરક પુરાવાઓ જોડાયેલા છે, એ સમગ્ર મામલો દસકોથી ચાલતો કોર્ટમાં મેટર આજે ન્યાયપૂર્ણ રીતે, ન્યાયિક રીતે દેશની જનતા, મેં કહ્યું એમ, એમની શ્રદ્ધા અને આસ્થા અને તમામ તથ્યો અને સત્ય એ જોઈને સત્યનો વિજય થયો છે, બધાને ન્યાય મળ્યો છે. ભગવાન રામલલાનું ભવ્ય મંદિર અયોધ્યામાં બને એના માટેનો માર્ગ એ સંપૂર્ણ રીતે ખુલ્લો થયો છે ત્યારે આનંદની વાત છે, આનંદની ઘડી છે ગુજરાત માટે, દેશની જનતા માટે, આપણા સૌ માટે. આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે. હું પુનઃ એકવાર આ સમગ્ર ચુકાદો, મેં કહ્યું એમ, ન માત્ર આઝાદી પછી પણ આપણે જોયું છે કે આજે આખો ઇતિહાસ એ સમગ્ર દેશની જનતાએ જાણ્યો 1528 થી માંડીને 2019 સુધી ભગવાન રામ એ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સમગ્ર દેશ અને જનતા માટે બનેલું છે ત્યારે આજે એક આનંદનો પ્રસંગ છે, એમને આવકારું છું. અને સાથે સાથે સૌ કોઈ આ ચુકાદાને ન્યાયની રીતે જોઈએ, બધાને સમાન ન્યાય એ આપણું લોકતંત્ર, ન્યાયતંત્ર જેવું છે ત્યારે આ લોકતંત્ર અને ન્યાયતંત્ર એ સમાન રીતે બધાને ન્યાય આપે છે એ પુનઃ એકવાર અનુભૂતિ ભારત દેશમાં તમામ જનતાને થઈ છે. આ ચુકાદાને આપણે સૌ માથે ચડાવીએ, આવકારીએ અને શાંતિ, એકતા અને સદભાવ, ભાઈચારો બની રહે એના માટેના તમામ લોકો સાથે મળીને ભગવાન રામનું મંદિર એ આપણું ભારતની ભવ્યતા અને દિવ્યતા, વિકાસ અને શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની રહેવાનું છે ત્યારે ભારત અને રામ અને આપણા ભારતનો વિકાસ એક પ્રતીક તરીકે એ ત્યાં મંદિર બનશે. આપણે સૌ આ ચુકાદાને આવકારીએ, સહર્ષ માથે ચડાવીએ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એકતા, શાંતિ અને ભાઈચારો કેવી રીતે બની રહે એના માટે તંત્ર સાથે રહીને સમાજ વ્યવસ્થામાં અને કોઈ હાર જીત આ બધું જોયા વગર માત્ર ન્યાય મળ્યો છે અને ન્યાય પણ 5-0 થી આપ્યો છે ત્યારે આ એક સરસ મજાનો ચુકાદો દેશની જનતા માટે, આપણા સૌ માટે.